अमदावाद पुलिसनो शहरीजनों माटे राहत आपनो निर्णय। बपोरना समय ट्राफिक सिग्नल रखाशे बंद। जी हाँ, काळझाळ गरमीथी राहदारीओने आंशिक राहत मळे ते माटे आ निर्णय लेवामां आव्यो छे। તડકામાં સિગ્નલ પર ઊભું ન રહેવું પડે તે માટે માનવતા દાખવી લેવાયો છે નિર્ણય। ઉનાળામાં રસ્તે જતા વાહન ચાલકો ડિહાઈડ્રેશનના કારણે પડી જવાના કિસ્સાઓ પણ સામે આવતા હોય છે, ત્યારે હાલ તો આ મોટો નિર્ણય અમદાવાદ ટ્રાફિક દ્વારા લેવામાં આવ્યો છે। जे हाड़ जे हाल जे उनाड़ानी जे सीजन छे ए दरमियान बपोरे खूब ताप पड़ी रह्यो छे, जेथी अमा आ बाबते तमाम पुलिस स्टेशनों ट्राफिकना पुलिस स्टेशनों द्वारा आ रीते सिग्नलो बंद राखी जे सिग्नल द्वारा चार रस्ता पर जे सिग्नल कार्यरत छे एना द्वारा जे वाहन चालको ऊभु रहेवू पड़े छे। अने जे हाल प्रमाणमां तापनुं प्रमाण पण खूब वधी रह्युं छे, જેથી વાહન ચાલકો ગરમીના કારણે પણ હેરાન થઈ રહ્યા છે અને ડિહાઈડ્રેશનનું પ્રમાણ પણ વધી રહ્યું છે। એના કારણે એક આ સુવ્યવસ્થિત એક આયોજન છે અને એના દ્વારા જો આપણે ટ્રાફિકનું પ્રમાણ બપોરના સમયે હળવું રહેશે તો આપણે ઉચ્ચ અધિકારી શ્રી દ્વારા આ બાબતે જે ટ્રાફિક સિગ્નલ બપોરના સમયે બંધ કરવા માટે આગળનો એમના દ્વારા નિર્ણય લેવામાં આવશે। હાલ તો કાળઝાળ ગરમીમાં લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે, પરંતુ હાલ તો ટ્રાફિકના મોટા જંકશનો પર આ નિર્ણય બાદ રાહદારીઓ તેમજ વાહન ચાલકોને મોટી રાહત મળશે। વધુ વાત કરવા માટે અમારી સાથે સંવાદદાતા મૌલિક ધામેચા જોડાઈ ગયા છે। મૌલિક, સીધા આપની પાસે, ગરમી કેવી છે? ગુજરાતની દરેક જનતાને ખબર છે, તેની વચ્ચે અમદાવાદ ટ્રાફિકનો આ નિર્ણય ખરેખર ખૂબ જ રાહત આપનારો કહી શકાય આ ગરમીમાં। બિલકુલ નિધિ, છેલ્લા બે ત્રણ દિવસથી વાત કરીએ તો યલો એલર્ટ છે, પરંતુ તેની પહેલાં ઓરેન્જ એલર્ટ સુધી જે છે તે હવામાન વિભાગે આગાહી કરી અને એલર્ટ આપવામાં આવ્યું હતું। પરંતુ એલર્ટની વચ્ચે લોકો પોતાના કામ અર્થે કે કોઈ અન્ય કામ માટે રસ્તે અવશ્ય જવું પડતું હતું અને તેના દ્રશ્યો જે છે તે આપ ખુદ જોઈ શકો છો। અત્યારે હાલ જે છે શિવરંજની ચાર રસ્તા પર નજીક તમામ વાહનો જે છે તે પોતાના કામ અર્થે ક્યાંક ને ક્યાંક રસ્તા ઉપર નીકળતા હોય છે, પરંતુ આ જે સિગ્નલ આપ જોઈ રહ્યા છો તે સિગ્નલ બપોરના સુમારે બંધ કરવાનો એક રાહતભર્યો નિર્ણય અમદાવાદ ટ્રાફિક પોલીસ લઈ રહી છે અને આ બાબતે અત્યારે હાલ ચર્ચા વિચારણા કરવા માટે ઉચ્ચ અધિકારીઓ પણ એની એક મીટિંગ જે છે તે મળી છે અને તેમાં આ પ્રકારનો પ્રાયોગિક ધોરણે નિર્ણય લેવાની મહત્ત્વની વાત સામે આવી છે। તેમાંથી ચોક્કસ એવું કહી શકાય કે લોકો માટે એક ટ્રાફિકમાં રાહતનો નિર્ણય એટલા માટે થઈ શકે કારણ કે બપોરના સમયે ટ્રાફિકની જે મર્યાદા છે તે ઓછી હોય છે, લોકોની અવરજવર ઓછી હોય છે અને તે દરમિયાન આવી રીતે જંકશન ઉપર ઊભું ના રહેવું પડે અને પોતાના કામ અર્થે સીધી રીતે નીકળી શકે તે માટે આ રાહતનો નિર્ણય લઈ શકાય।